ગાંધીનગરના સાંતેજમાં એક સોસાયટીમાં લૂંટારૂએ આતંક મચાવ્યો. એક નહીં, બે નહીં પણ ચાર બંગલામાં જઈને લૂંટ અને ઘરફોડ ચોરીના અંજામ આપીને તાંત્રિક વિધિ પણ કરી. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આઝાદીના 78 વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હૃદય કંપાવી દેતી ઘટનાઓ નજર સમક્ષ આવેલી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં તાંત્રિકો કાળા જાદુ અને મેલી વિદ્યાના નામે લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના એક રિપોર્ટ અનુસાર તો વર્ષ 2021માં દેશભરમાં કાળા જાદુના કારણે 68 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ છતાં દેશમાં તેની વિરુદ્ધ કોઈ જ કેન્દ્રીય કાયદો નથી. જોકે રાજ્યોએ આનો સામનો કરવા માટે જુદા જુદા કાયદા બનાવ્યા છે અને હવે ગુજરાતમાં પણ આ અંગે કાયદો બનવા જઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે એ વસ્તુ પુરવાર કરે છે કે આ કાયદો આવવો જરૂરી છે. તહેવાર હોય એટલે સ્વાભાવિક છે કે લોકોના ઘરે થોડા ઘણા રોકડા અને દાગીના પડ્યા છે અને આ જ દિવસનો લાભ લઈને રક્ષાબંધનના રાત્રે ચાર ચોરો પ્લાનિંગ સાથે એક સોસાયટીમાં પ્રવેશે છે જ્યારે ઘરના તમામ સભ્યો સૂઈ ગયા હતા. લગભગ 3 વાગ્યાની આસપાસ સ્પર્શ બંગલોમાં લૂંટ કરવાના ઈરાદેથી પ્રવેશ કરેલા ચોરને જાણે કોઈની બીક જ ના હોય અને પોતાના જ ઘરમાં ફરતા હોય તેમ આરામથી ફરી રહ્યા હતા. અને પછી આખા ઘરની તપાસ કરી જે પણ કિંમતી વસ્તુ અને રોકડા મળે છે તે લઈને ફરાર થઈ જતા. બે ઘરમાં ચોરી કરી અને તેઓ ત્રીજા ઘરમાં પહોંચ્યા ત્યારે અવાજથી એક 80 વર્ષીય વૃદ્ધ મહિલા વસંતીબેન ચૌહાણની આંખ ખુલી જાય છે. પણ સવાલ એ થાય કે આખરે આ ચોર અંદર કઈ રીતે આવ્યા? તો આ ચોરે અંદર પ્રવેશવા માટે ટેરેસ પર પ્રવેશ કરી ત્યાંનો દરવાજો ખોલીને ઘરની અંદર પહોંચ્યા હતા અને ત્યારબાદ જ્યારે તેઓ નીચે આવ્યા ત્યારે વસંતીબેનની આંખ ખુલી જતા લૂંટારૂએ તેમનું મોઢું દબાવીને તેમને બંધક બનાવી દીધા. એટલું જ નહીં, તેમણે પહેરેલ સોનાની બંગડી અને સોનાની કંઠી પણ કઢાવી દીધી અને ત્યારબાદ ઘરનો અન્ય સામાન લઈને ત્યાંથી ફરાર થઈ ગયા. આ ચોરોએ ચાર બંગલામાં ચોરી કરી. તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ એમ કુલ મળીને 9,35,000ની લૂંટ મચાવી. આ ઘટનાથી વૃદ્ધ મહિલા અને તેમના પરિવારમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. તેની પાછળનું કારણ એ હતું કે આ ચોરો ફક્ત ચોરી કરીને જ નથી ગયા પણ ચોરી કર્યા બાદ આરોપીએ જ્યાં ચોરી કરી ત્યાં તાંત્રિક વિધિ પણ કરી. હવે તમને સવાલ થતો હશે ને કે તાંત્રિક વિદ્યા કઈ રીતે? તો જે જગ્યાએ આ ચોરો ચોરી કરવા માટે પહોંચ્યા હતા તે ઘરમાંથી અનાજ 10 પૈસાનો સિક્કો અને લાકડું મૂકીને ટૂચકો મૂકવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેથી પોલીસને આ મોડસ ઓપરેન્ડી જોતા ચોર ટોળકી દાહોદની હોવાની શક્યતા પણ લાગી રહી છે. આ ઉપરાંત અગાઉ બોપલમાં પણ આ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તો હવે સાંતેજ પોલીસે આ ઘટનાને લઈને લૂંટ અને ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને ડોગ સ્કોડ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આજુબાજુના કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો અને સિક્યોરિટી ગાર્ડની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પણ હજુ સવાલ એ જ છે કે આખરે આ સિક્કો અને લાકડાનો ટુકડો જે ઘટના સ્થળેથી મળી આવ્યો તે પાછળનું કારણ શું છે? ખેર, એ તો હવે ચોર પકડાશે ત્યારે જ ખુલાસો થશે. અને અત્યારે ક્રાઇમ કહાની માટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.